धारी हॉर्नबिल नेचर क्लब द्वारा सफारी पार्क અને ખોડિયાર ડેમ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। धारी हॉर्नबिल नेचर क्लब द्वारा सफारी पार्क અને ખોડિયાર ડેમ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં સ્વામિનારાયણ સ્કૂલ સંસ્થાના બાળકો દ્વારા તેમજ धारी हॉर्नबिल नेचर क्लब द्वारा આંબરડી સફારી પાર્કની બહારની સાઈડ રોડ રસ્તા પર કચરો 90 થી 100 કિલો જેટલો વીણીને ભેગો કરીને સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। આ સંસ્થા દ્વારા ધારી ગામના અનેક વિસ્તારો જેવા કે સ્વામિનારાયણ મંદિર સ્કૂલની આસપાસના વિસ્તારોને પણ સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વન વિભાગ દ્વારા સારો સહકાર મળ્યો હતો। બાળકોને સફારી પાર્કમાં સિંહ દર્શન પણ કરાવ્યા હતા। જી આજે આંબરડી સફારી પાર્કના રસ્તે અમે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। જી અને આંબરડી સફારી પાર્કનો જે ચોક આવે છે જવાનો એન્ટર થવાનો, ત્યાંથી અમે ખોડિયાર ડેમ જે આવે છે ત્યાં સુધી અમે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને આશરે 80 થી 90 કિલો જેટલો કચરો અમે એક ભેગો કરીને। સાહેબ આપણી સાથે કોણ કોણ હતા, કેટલા બાળકો હતા, કેટલા વિદ્યાર્થીઓ હતા, કોને કોને અમારી સાથે આશરે 100 થી 150 જેટલા બાળકો હતા। સ્વામિનારાયણ સંકુલ ધારી માંથી આવેલા હતા। આજરોજ હોર્નબિલ નેચર ટ્રસ્ટ ધારી અને અમારા મિત્રો બધા અને એની સાથોસાથ સ્વામિનારાયણ વિદ્યા સંકુલના 50 થી 60 બાળકો અને શિક્ષકો અમે સાથે મળીને વન વિભાગની પરમિશનથી પ્લાસ્ટિક કલેક્શન માટેનો એક કેમ્પનું આયોજન કરેલું। તો અમે લગભગ કમસે કમ 8 થી 10 કોથળા પ્લાસ્ટિક બંને રોડની સાઈડમાં એકઠું કરેલું છે। સાથોસાથ અમને સફારી પાર્કનો પણ લાભ આપવામાં આવ્યો છે વન વિભાગ તરફથી, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એમની સાથોસાથ અમે અહીંયાથી ખોડિયાર મંદિર સુધી પ્લાસ્ટિક કલેક્શન કર્યું। ચાક રચના અમે સ્વામિનારાયણ સંકુલ ધારી ત્યાંથી અમે સ્ટાફગણ લોકો આવ્યા છીએ, તેમજ અમારી સાથે હોર્નબિલ નેચરના અધિકારીની ટીમ, એ લોકો અમારી સાથે જોડાઈને થોડા વિસ્તારમાં અમે લોકોએ કચરો સાફ કર્યો, કચરો એકઠો કર્યો, તેમજ અહીંયા સફારી પાર્કમાં અમને લોકોને અમારા બાળકો લોકોને બધાને સિંહ દર્શન કરાવ્યા, તેમજ અમારા બાળકોને ખૂબ જ આનંદ આવ્યો, તેમજ અમે લોકોએ કચરો પણ સાફ કર્યો અને અમે વિદ્યાર્થીઓને એ પણ માહિતી આપી કે ફ્યુચરમાં આપણે ક્યારેય કચરો એવી રીતના ફેંકવો ન જોઈએ। નામ નીલમ દવે છે, અમે સ્વામિનારાયણ સ્કૂલ સંકુલ તરફથી આવીએ છીએ અને આ હોર્નબિલ નેચર કેમ્પ તરફથી આ કાર્યક્રમ કરવામાં આમાં પોલ્યુશન ફ્રી કરવાનું છે અમારો હેતુ, કે આપણે જેટલું બને એટલું આપણે પોલ્યુશન ઓછું કરવું જોઈએ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિકથી માણસને નુકસાન છે એટલું જ એનિમલ્સને પણ નુકસાન થાય, તો આપણે પ્રકૃતિને પોલ્યુશન ફ્રી કરવી જોઈએ। સ્વીપ ઇન્ડિયા ક્લીનનો હેતુ રાખવો જોઈએ। આપણે પોલ્યુશન તો વધારે કરતા હોય, પણ તો આપણે ક્લીન માટેના સ્વચ્છતા માટેનું અભિયાન ક્યારે હાથમાં ધરતા હોય, તો એના માટે અમારો સંદેશ છે કે અમે માણસોને એવો સંદેશ આપીએ કે તે કચરો ઓછો કરે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે અને જ્યાં બને ત્યાં સુધી પોલ્યુશન ઓછું કરે। બેન ક્યાં ક્યાં વિસ્તારની અંદર કચરો સાફ સફાઈ કરવામાં આવ્યો? કચરો આ આંબાડી સફારી પાર્કની અંદર સાફ સફાઈનો હેતુ હાથ ધરવામાં આવ્યો છે તે